અષાઢી બીજના દિવસે પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, ત્યારે વડોદરામાં પણ ઇસ્કોન મંદિર સંચાલિત ભગવાન જગન્નાથજી, ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી એક સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. આ રથયાત્રાને મેયર, સાંસદ અને વિધાનસભાના મુખ્ય દંડક દ્વારા પહિંદ વિધિ કરાયા બાદ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથની 43મી રથયાત્રા નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. વડોદરા રેલવે સ્ટેશન ખાતે બપોરના 2:30 કલાકે ભગવાનનો રથ આવી પહોંચ્યો હતો, જ્યાં ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા બિરાજિત થયા બાદ તેમની પૂજા વિધિ કરવામાં આવી હતી. વડોદરામાં ભક્તો અને ભગવાનનો સાક્ષાત્કાર તથા સમગ્ર રૂટ પર જાણે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં ભક્તોએ હરે રામા હરે કૃષ્ણના ભજનની રમઝટ બોલાવી જય જગન્નાથનો ગગનભેદી નાદ કર્યો હતો. ભાવિ ભક્તો એ રથ ખેંચવા માટે પડાપડી કરી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે મોટી સંખ્યામાં પોલીસ, CISF અને SRPનો સ્ટાફ તૈનાત કરી દેવાયો હતો. વન વિભાગ તરફથી તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત રથયાત્રા દરમિયાન શીરો, કેળા, જાંબુની પ્રસાદી તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું. રાવપુરા પાસે વડોદરા મીડિયા પરિવાર દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.